કેસરની ખેતી હવે મહીસાગર જિલ્લામાં જોવા મળી હતી. ખાનપુર તાલુકાના બાકોરના કોદર ગોસાઈએ સૌ પ્રથમવાર અમેરિકન સેફ્રોન નામના કેસરની ખેતી કરી હતી. કોદારભાઈએ કેસર ખેતી કરાયેલ જમીનની ચકાસણી કરાવી હતી અને કેસરની ખેતી માટે છેલ્લા 3 વર્ષથી પ્રયત્નશીલ હતા. કોદરભાઈએ પ્લાનિંગ મુજબ કેસરની ખેતી કરી હતી અને ખેડૂત સાહિત્યનો અભ્યાસ કરી માર્ગદર્શન મેળવ્યું અને ત્યારબાદ કેસરની ખેતીની શરૂઆત કરી હતી. કાશ્મીરથી આર્મીમેન સાથે તેમણે બિયારણ પણ મંગાવ્યું હતું. આ જે કેસર ઉત્પન્ન થાય છે આને અમેરિકન સેફ્રોન કહેવાય છે. આ જે કાશ્મીરી કેસર કહીએ છીએ કાશ્મીરી નહીં પણ અમેરિકન કેસર છે અને એનું બજારમાં એનો ભાવ પણ સારો મળે છે. પણ છૂટક અને છૂટક વેચવાથી લોકો આના પર વિશ્વાસ કરી શકતા નથી એટલે અમારે એના માટે કોઈ પેકિંગ જેવું કંઈ વસ્તુ થાય અને પેકિંગ સરકાર કોઈ આઈએસઓ જેવું કોઈ કાપે તો જ એનું લોકો લેવા માટે તૈયાર છે. લોકો એમને એમ લેતા નથી, લોકોનો વિશ્વાસ પડતો નથી. આ ખેતી કરવા માટે બીજા ખેડૂતો પણ તૈયાર છે વધુ ખેતી કરવા માટેની. એ લોકો પૂછતા આવે છે કે ભાઈ આ ખેતી કેવી રીતે કરવી, શું કરવું, શું નહીં, આમ અને અમને ખેતી કરાવો એવું બધું કહે છે લોકો પણ. અને વિકાસ થયો તો લોકો ખેડૂતો આ ખેતી કરવા માટે મંજૂર છે સાહેબ. કેસરના વેચાણ માટે સ્થાનિક બજારમાં ન હોવાથી ખેડૂતોને ભારે મુશ્કેલીનો પણ સામનો કરવો પડે છે. સરકાર દ્વારા સહાય અને માર્ગદર્શન મળે તો ખેડૂતોને વધુ કમાણી પણ થઈ શકે તેમ છે. ગુજરાતમાં સીધી ખરીદી અને બ્રાન્ડિંગ થાય તો અહીંના ખેડૂતો માટે પ્રોત્સાહક ખેતી બની શકે તેમ છે. ઉપરાંત ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો થાય તો જીવન ધોરણ પણ ઊંચું આવી શકે તેમ છે. મહેસાણાના બાકોરના ખેડૂત છે કે જેમણે કાશ્મીરથી આર્મીના જવાન સાથે બિયારણ મંગાવી કેસરની ખેતી તો કરી છે પરંતુ કેસર માટે ગુજરાતમાં કોઈ સ્થાનિક બજાર ન હોવાથી હવે કેસરનો તેમને વળતર અને ભાવ મળવાની બાબતે મુશ્કેલી પડી રહી છે. જો સરકાર દ્વારા યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય પ્લેટફોર્મ આપવામાં આવે તો તેઓ આ કેસરનું યોગ્ય વળતર મેળવી શકે છે.